नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय विज्ञान अने टेक्नोलॉजी पाठ 3 संश्लेषित एटले के कृत्रिम रेसाओ अने प्लास्टिक। विद्यार्थी मित्रों, आखा वीडियो दरमियान तमारे तमारी आइडियल तमारी साथे राखवानी रहेशे अने जे कोई विद्यार्थी होय अगाउना वीडियो न जोयेला होय तो सौ प्रथम ते जोई लेवा, त्यारबाद आ वीडियो जुओ। तो चलो जोईए विद्यार्थीओ, अगाउ आपणे कुल बे पाठ संपूर्ण रीते पूर्ण करेल छे। जे कोई विद्यार्थीओए ते बन्ने पाठनुं कोई पण कार्य बाकी होय तो सौ प्रथम ते पहेला पूर्ण करवानुं रहेशे, त्यारबाद आगळ वधवानुं रहेशे। तो चलो जोईए पाઠ 3 સંશ્લેષિત એટલે કે કૃત્રિમ રેસાઓ અને પ્લાસ્ટિક। આગળના તમે ધોરણ 6 અને 7 માં પાઠ નંબર 3 રેસાથી કાપડ સુધી તમે વ્યવસ્થિત ભણીને જ આવ્યા છો, તેની જ આપણે અહીં આગળ વાત કરવાની છે। જે રેસાઓ છે તેની વિશે તમે ભણીને આવ્યા તેની તો વાત કરવાની જ છે, પણ સાથે સાથે પ્લાસ્ટિકની પણ વાત અહીં કરવાની છે। તો ચાલો જોઈએ શું છે પહેલો ટોપિક। तो के संश्लेषित रेसाओ शू छे, जे संश्लेषित रेसाओ छे ते शू छे। तो के प्रश्न 1, कृत्रिम अने कुदरती रेसामांथी बनती वस्तुओना नाम आपो। कृत्रिम अने कुदरती रेसा आपणे खबर छे, रेसा छे बे अलग अलग प्रकारना, कया? तो के कृत्रिम रेसा अने कुदरती रेसा। तो के तेमांथी बनती वस्तुओ कई कई छे? तो के कृत्रिम रेसामांथी दोरडा, पेराशूट, मोजा, टूथब्रश, पड़दा जेवी वस्तुओ बने छे। अने ज्यारे कुदरती रेसामांथी सूतळी, ऊनना कापड़, सूतराव कपड़ा जेवी वस्तुओ बनावामां आवे छे। शुं कहे छे? के कृत्रिम रेसाओ एटले के मानव सर्जित जे रेसाओ छे तेमांथी दोरडा, पेराशूट, मोजा, टूथब्रश अने पड़दा वगैरे जेवी वस्तुओ बने छे। ज्यारे कुदरती रेसामांथी सूतळी, ऊनना कपड़ा, सूतराव कपड़ा जेवी वस्तुओ बनावामां आवे छे। प्रश्न 2, कुदरती रेसाओ श्यामांथी मेळवामां आवे छे? तो कुदरती रेसाओ वनस्पति के प्राणीओमांथी मेळवामां आवे छे, एटला माटे ज तेने केवा कहेवाય છે? कुदरती रेसा। जे कुदरती रेसाओ छे ते श्यामांथी? तो के कुदरती रेसाओ वनस्पति के अथवा तो प्राणीओमांथी मेळवामां आवे छे। प्रश्न 3, मानव सर्जित रेसा ए ज कृत्रिम रेसा छे, खरुं के खोटुं? तो के खरुं, तमे मानव सर्जित रेसा कहो अथवा तो कृत्रिम रेसा कहो बंने एक ज कहेवाय छे, एटले मानव सर्जित रेसा ए ज कृत्रिम रेसा छे, एटले आमां शुं जवाब आवशे? खरुं। प्रश्न 4, श्या माटे केटलाक रेसाओने संश्लेषित रेसा पण कहे छे? समझावो श्या माटे केटलाक रेसाने संश्लेषित रेसा पण कहेवાય છે? તો કે કેટલાક રેસાઓ માનવી દ્વારા પેટ્રોકેમિકલ્સ પર રાસાયણિક પ્રક્રિયા કરીને મેળવવામાં આવે છે અને જેને સંશ્લેષિત રેસાઓ કહેવાય છે। કેટલાક રેસાઓ એવા પણ હોય છે, કેવા હોય છે? તો કે તેને માનવી દ્વારા એટલે કે માનવો દ્વારા કોના પર? પેટ્રોકેમિકલ્સ પર। કોના પર? પેટ્રોકેમિકલ્સ પર। કેવી પ્રક્રિયા કરીને? રાસાયણિક પ્રક્રિયા કરીને મેળવવામાં આવે છે। કેવી પ્રક્રિયા કરીને મેળવવામાં આવે છે? રાસાયણિક પ્રક્રિયા કરીને મેળવવામાં આવે છે અને જેને કેવા કહેવાય છે? સંશ્લેષિત રેસાઓ કહેવાય છે। અને સંશ્લેષિત રેસાઓને માનવ સર્જિત કે કૃત્રિમ રેસાઓ પણ કહેવાય છે। અહીં આપણને ત્રીજું નામ મળ્યું, પહેલા બે નામ કયા હતા? તો કે માનવ સર્જિત રેસા અને કૃત્રિમ રેસા। તો સંશ્લેષિત રેસા છે તે પણ તેનું જ એક નામ છે, એટલે સંશ્લેષિત રેસાઓ છે તેને માનવ સર્જિત રેસા અથવા તો કૃત્રિમ રેસાઓ પણ કહેવામાં આવે છે। પ્રશ્ન 5, આપણે જે કપડાં પહેરીએ છીએ તે ખાલી જગ્યામાંથી બનેલા હોય છે, તો તેમાં શું જવાબ આવશે? એ રેસા। આપણે જે કપડાં પહેરીએ છીએ તે શેમાંથી? રેસામાંથી બનેલા હોય છે। પ્રશ્ન 6, સંશ્લેષિત રેસાઓને ખાલી જગ્યા અને ખાલી જગ્યા રેસા પણ કહે છે। હમણાં જ આપણે આગળ સમજી ગયા કે સંશ્લેષિત રેસાઓને માનવ સર્જિત અને કૃત્રિમ રેસા પણ કહેવાય છે। સંશ્લેષિત રેસાઓને માનવ સર્જિત રેસા અને કૃત્રિમ રેસા પણ કહેવાય
છે। પ્રશ્ન 7, કુદરતી કે કૃત્રિમ સ્ત્રોતમાંથી કાપડ બનાવવામાં આવે છે, ખરું કે ખોટું? તો કે ખરું, આપણે આગળ સમજી જ ગયા છીએ, આગળના ધોરણોમાં પણ આપણે સમજીને આવ્યા છીએ કે કુદરતી કે કૃત્રિમ સ્ત્રોત છે તેમાંથી શું બનાવવામાં આવે છે, કાપડ બનાવવામાં આવે છે। કૃત્રિમ રેસા હોય તો પણ તેમાંથી કાપડ બનાવી શકાય છે, પછી કૃત્રિમ રેસા હોય તો પણ તેમાંથી કાપડ બનાવી શકાય છે, એટલે કૃત્રિમ કે કુદરતી સ્ત્રોતમાંથી શું બનાવવામાં આવે છે, કાપડ બનાવવામાં આવે છે, એટલે આમાં શું જવાબ આવશે, ખરું। પ્રશ્ન 8, વ્યાખ્યા આપો પોલિમર। કોની વ્યાખ્યા આપવાની છે? પોલિમર। પોલિમર કોને કહેવાય? તો કે બે શબ્દને આપણે છૂટા પાડ્યા, શબ્દમાંથી બે અલગ અલગ શબ્દ, પોલી અને મર। તો પોલી એટલે ઘણા બધા, પોલી એટલે ઘણા, એટલે કે ઘણા બધા, તથા મર એટલે ભાગ અથવા તો એકમ। પોલી એટલે શું? તો કે ઘણા બધા, તથા મર એટલે તો કે ભાગ અથવા તો કોઈ એકમ। આમ આપણે ભેગું કરીએ તો શું થશે? તો કે પોલિમર એટલે ઘણા નાના એકમો જોડાઈને બનેલી એક વિશાળ અણુની રચના। ભેગું કરીએ તો શું થાય? તો કે પોલિમર એટલે ઘણા બધા નાના નાના એકમો, ઘણા બધા નાના નાના એકમો એકબીજા સાથે જોડાઈને, નાના નાના એકમો જે છે તે એકબીજા સાથે જોડાઈને બનેલી એક વિશાળ અણુની રચના। નાના નાના કણો જોડાઈને બનીને એક વિશાળ, એટલે કે નાના કણો જોડાય એટલે બને કેવું, મોટું, એટલે જે વિશાળ અણુની રચના છે તેને શું કહેવાય, પોલિમર કહેવાય છે। પ્રશ્ન 9, સંશ્લેષિત રેસાઓની જેમ પ્લાસ્ટિક પણ ખાલી જગ્યા છે, તો કે સંશ્લેષિત રેસાઓની જેમ પ્લાસ્ટિક પણ શું છે, પોલિમર છે। જે સંશ્લેષિત રેસાઓ છે તે પણ એક પ્રકારનું પોલિમર છે, તો પ્લાસ્ટિક પણ શું છે, પોલિમર છે। પ્રશ્ન 10, પોલિમર એ ઘણા બધા ખાલી જગ્યા એકમમાંથી બનેલો હોય છે, તો કે પોલિમર એ ઘણા બધા પુનરાવર્તિત એકમોથી, કેવા એકમોથી, પુનરાવર્તિત, એટલે કે એક એકમ જે હોય તેવો બીજો એકમ, એટલે એકના એક એકમનું શું થયું, પુનરાવર્તન, એટલે પોલિમર એ ઘણા બધા પુનરાવર્તિત એકમથી બનેલો હોય છે। પ્રશ્ન 11, પોલિમર શબ્દ કઈ ભાષા પરથી લેવામાં આવ્યો છે, તો તેમાં શું જવાબ આવશે, ડી, ગ્રીક। જે પોલિમર શબ્દ છે તે કઈ ભાષા પરથી, તો કે ગ્રીક ભાષા પરથી લેવામાં આવ્યો છે। પ્રશ્ન 12, ગ્રીક ભાષામાં પોલિમરનો અર્થ જણાવો, તો કે પોલી હમણાં જ આપણે આગળ સમજી ગયા તે જ અહીં વાત છે, તો કે પોલી એટલે ઘણા બધા, તથા મર એટલે ભાગ અથવા તો એકમ। આમ પોલિમરનો અર્થ શું થાય, તો કે ઘણા બધા પુનરાવર્તિત એકમથી બનેલો પદાર્થ થાય છે। આમ ગ્રીક ભાષામાં અથવા તો આપણી ભાષામાં વાત કરીએ તો કે પોલિમરનો અર્થ શું થાય છે, તો કે ઘણા બધા પુનરાવર્તિત એકમથી બનેલો પદાર્થ છે। ઘણા બધા કેવા પદાર્થો, પુનરાવર્તિત, એટલે એક પદાર્થ હોય બીજો તેવો જ પદાર્થ હોય એટલે એનું શું કહેવાય, પુનરાવર્તન, એટલે કે ઘણા બધા પુનરાવર્તિત એકમથી બનેલો પદાર્થ એવો અર્થ થાય છે। પ્રશ્ન 13, રુદ્રાક્ષના મણકા ભેગા કરીને બનાવેલી માળાને પોલિમર કહેવાય છે, ખરું કે ખોટું? તો કે ખરું। કેમ? તો કે રુદ્રાક્ષના મણકા છે, આખી રુદ્રાક્ષની માળા હોય તો એમાં બધા જે પારા હોય છે, જે મણકા હોય છે તે શેના હોય છે, રુદ્રાક્ષના, એટલે એકના એક રુદ્રાક્ષના જે મણકા છે તેનું શું થયું, પુનરાવર્તન થયું, એટલે પ્રક્રિયા પુનરાવર્તિત થઈને આખી માળા બને છે, તો તેને પણ એક પ્રકારની શું કહેવાય છે, પોલિમર કહેવાય છે, એટલે આમાં શું જવાબ આવશે, ખરું। પ્રશ્ન 14, નીચેનામાંથી કયા પદાર્થમાંથી રેસા પ્રાપ્ત થાય છે, તેમાં શું જવાબ આવશે, ડી, કપાસ। જે કપાસ છે તે કપાસમાંથી શું પ્રાપ્ત થાય છે, રેસા પ્રાપ્ત થાય છે, અને ત્યારબાદ કાપડ બનાવવામાં આવે છે, એટલે કપાસ જે છે તેમાંથી શું પ્રાપ્ત થાય છે, રેસા પ્રાપ્ત થાય છે। પ્રશ્ન 15, કુદરતમાં બનતા પોલિમરનું ઉદાહરણ આપો, કુદરતમાં બનતું પોલિમર કયું છે, તો કે કપાસ એ સેલ્યુલોઝ તરીકે ઓળખાતો પોલિમર છે। જે કપાસ છે તે કપાસ કોના તરીકે, તો કે સેલ્યુલોઝ તરીકે ઓળખાતો એક પોલિમર છે, અને સેલ્યુલોઝ એ મોટી સંખ્યામાં ગ્લુકોઝના એકમો જોડવાથી બને
છે અને સેલ્યુલોઝ છે તે કોના એકમોથી તો કે જે ગ્લુકોઝ હોય છે તે ઘણા બધા ગ્લુકોઝ છે તેની સાથે તે તેના જે એકમો છે ગ્લુકોઝના તે એકબીજા સાથે જોડાવાથી બને છે શું સેલ્યુલોઝ તો કે કપાસ એ સેલ્યુલોઝ તરીકે ઓળખાતો જે પોલિમર છે અને સેલ્યુલોઝ કેવી રીતે બને છે તો કે સેલ્યુલોઝ એ મોટી સંખ્યાના ગ્લુકોઝના એકમો એકબીજા સાથે જોડાવાથી બને છે પ્રશ્ન 16 રેશમના કીડામાંથી રેશમના રેસાઓ મેળવવાની શોધ ક્યાં થઈ હતી આપણે આગળ સમજીને આવ્યા છીએ આગળના ધોરણોમાં કે રેશમના જે કીડા છે તેમાંથી શું મળે છે રેસાઓ મળે છે પણ તેની સૌપ્રથમ શોધ કયા દેશમાં થઈ હતી તો કે તેમાં શું જવાબ આવશે સી ચીન અથવા તો ચાઇના જે ચીન છે તેમાં છે નહીં તો કે રેશમના કીડામાંથી રેશમના રેસા મેળવવાની શોધ થઈ હતી પ્રશ્ન 17 સંશ્લેષિત રેસાઓનું સંશ્લેષણ ખાલી જગ્યા જેવા કાચા માલમાંથી કરવામાં આવે છે તો કે સંશ્લેષિત રેસાઓનું જે સંશ્લેષણ છે તે કોનામાંથી તો કે પેટ્રોકેમિકલ્સ જેવા કોના જેવા પેટ્રોકેમિકલ્સ જેવા કાચા માલમાંથી કરવામાં આવે છે સંશ્લેષિત રેસાઓનું સંશ્લેષણ પેટ્રોકેમિકલ્સ જેવા કાચા માલમાંથી કરવામાં આવે છે પ્રશ્ન 18 રેશમના રેસામાંથી પ્રાપ્ત થતું કાપડ ખૂબ જ સસ્તું હોય છે ખરું કે ખોટું તો કે ખોટું કેમ તો કે જે રેશમ છે તે કેમ તેનામાંથી તો કે અલગ અલગ જે રેશમના રેસા છે તે અલગ અલગ જે હોય છે તે કીડામાંથી મેળવવામાં આવે છે અને તેમાંથી મળવું ખૂબ જ અઘરું હોય છે અને મોંઘું પણ હોય છે એટલે રેશમમાં રેશમ છે તે રેશમના રેસામાંથી પ્રાપ્ત થતું કાપડ જે છે તે સસ્તું હોતું નથી કેવું હોય છે મોંઘું હોય છે પણ અહીં આપણને શું કીધું છે કે રેશમના રેસામાંથી પ્રાપ્ત થતું કાપડ ખૂબ જ સસ્તું હોય છે તો આમાં શું જવાબ આવશે ખોટું વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોના પ્રશ્ન નંબર 1-18 સુધીના પ્રશ્ન જે આપણે અહીં જોયા તે વ્યવસ્થિત રીતે તમારે તમારી આઈડિયલમાં કમ્પ્લીટ કરવાના રહેશે અને બીજું જે તમને વધારાનું હોમવર્ક આપવામાં આવે તે પણ તમારે વ્યવસ્થિત રીતે કરવાનું રહેશે હવે આપણે આગળના વિડીયોમાં મળીશું